નમસ્કાર, હું છું આશિફ ખત્રીને. આપ જોઈ રહ્યા છો ફાસ્ટ બોડીની ન્યૂઝ. છોટાઉદેપુરના કસરવાવથી કમાટ પોલીસે 26 લાખ રૂપિયાનો ગાંજો પકડ્યો. એક આરોપીની ગાંજાના છોડ સાથે અટકાયત. કમાટ પોલીસે કસરવાવ ગામ ખાતેથી પોતાના મકાનના વાડામાં માદક પદાર્થના છોડ ઉગાડનાર આરોપીની 26,275 છોડના મુદ્દા માલ સાથે અટકાયત કરી હતી. કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા ચકચાર મચી જવા પામી છે. છોટાઉદેપુરના કમાટ તાલુકાના વિસ્તારમાં નશાકારક ચીજ વસ્તુઓનું હબ બની રહ્યું હોય તેમ આ વિસ્તારમાંથી 3 દિવસના ટૂંકા ગાળામાં ઉપલા છાપરી લાખો રૂપિયાનો ગાંજોનો જથ્થો ઝડપાયો છે, જેમાં કમાટ પોલીસ મથકના PSI MJ ડિહોરાને બુધવારે બાતમી મળી હતી કે છોટાઉદેપુર જિલ્લાના કમાટ તાલુકાના કસરગામ ગામે નિશાળ ફળિયામાં રહેતા અખિલેશભાઈ રાઠવાએ પોતાના રહેણાંક મકાનના પાછલા વાડામાં ગાંજાના છોડ ઉગાડેલ છે. જે બાતમીના આધારે કમાટ પોલીસે કાફલાએ અલ્કેશના ત્યાં રેડ કરી હતી, જ્યાંથી વનસ્પતિજનક માદક પદાર્થ 262.320 કિલોગ્રામના 275 છોડ મળી આવ્યા હતા. તેની કિંમત રૂપિયા 26,23,200 રૂપિયાના મુદ્દા માલ સાથે આરોપીની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી કમાટ પોલીસે હાથ ધરી છે. છોટાઉદેપુર જિલ્લાના કમાટ પોલીસ હદના કસરવાવ ગામે પોલીસને મળેલ બાતમી આધારે અંકલેશભાઈ જંદુભાઈ રાઠવાના વાડામાં ગાંજાના લીલા છોડ બાબતે બાતમી હકીકત મળેલ તે આધારે રેડ કરી કમાટ પોલીસે ગાંજાના છોડની કુલ કિંમત રૂપિયા 26,23,200 મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. જે બાબતે કમાટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે. આપે ફાસ્ટ બોલેલી ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવશો, જેથી આપણને નવા અપડેટ તથા ન્યૂઝના નોટિફિકેશન તુરંત જોવા મળી જશે. ધન્યવાદ.